हेलो दोस्तों, एफर्ट इंस्टीट्यूट यूट्यूब चैनल में तमारू स्वागत है। आज आप क्लास 12 एनसीईआरटी मैथ्स श्रेणी लेक्चर नंबर 14 में आजना वीडियो में आप सीखीश कि स्वाध्याय 3.3 ना पांचमो छठो सातमो और आठमो दाखलो। तो प्रॉब्लम नंबर 5, नीचे आपेल श्रेणी ए अने बी माटे चकासो के ए इंटू बी होल डेस बराबर बी डेस इंटू ए डेस। तो सौथी पहला एक नंबर माटे लईए आपणे के क्वेश्चन नंबर 1 माटे एडेस मेरवी लईए। तो एडेस शुं थशे के 1-4 अने 3, एटले के स्तंभ ने आपणे हारमां फेरवी नाख्यो। अने बी डेस शुं थशे के हार ने स्तंभमां फेरवी दईए, तो -1, 2 अने 1। तो आ શ્રેણિક આપણને બંને મળ્યા। હવે આપણે એ જે આપેલો છે એ 3/1 છે, 3 હાર અને 1 સ્તંભ છે, અને બી આપેલો છે તે 1 હાર અને 3 સ્તંભ હોવાથી આપણે એ અને બી મેળવી શકાય। તો એ અને બી કયું થશે? 3/3 થશે। હવે એ ઇન્ટુ બી, તો આપણે એ લખીએ પહેલા 1-4, 3 અને બી લખીએ -1, 2 અને 1। તો પહેલી હારના પહેલા ઘટકને કોલમ 1, 2, 3 સાથે ગુણાકાર કરીએ, એટલે કે 1 નો -1, પછી 1 નો 2 સાથેનો ગુણાકાર 1 નો 1, -4 જે છે બીજી હારમાં રહેલા ઘટકનો ગુણાકાર કરીએ -4 ઇન્ટુ -1 + 4 -8 અને -4, 3 નો ગુણાકાર કરીએ એટલે કે -3, 6 અને 3। ઓકે, એ ઇન્ટુ બી મળી ગયો। હવે એ ઇન્ટુ બી નો ડેશ કરીએ, એ ઇન્ટુ બી હોલ નો ડેશ, એટલે કે શું લખી શકાય કે -1, 2, 1, 4, -8 અને -4, -3, 6, 3, અને ઇક્વેશન નંબર 1 આપી દો। હવે આપણે કે એ ડેશ મતલબમાં બી ડેશ ઇન્ટુ એ ડેશ આપણે મેળવવાનું છે, તો બી ડેશ શ્રેણી બી ડેશ લખીએ અને એડેસ લખીએ 1-4, 3। અહીંયા જોઈએ કે બીડેસ જે છે તે 3/1 અને એડેસ જે છે એ 1 રો અને 3 કોલમ આપેલું હોય, એટલા માટે બીડેસ એડેસ તમે મેળવી શકો। તો -1 ને 1 સાથે, એટલે કે -1 નું 1, -1, -4, +4 અને -3, 2 જે છે બીજી રોમાં આવેલો ઘટકને પહેલાં બીજા અને ત્રીજા કોલમ સાથે મલ્ટીપ્લાય કરીએ, તો 2-8, 6। 1 ને લઈએ, 1 ઇન્ટુ 1, 1 ઇન્ટુ -4 એટલે -4, 1 ઇન્ટુ 3 એટલે 3। તો -1, 4, -3 બંનેને ઓબ્ઝર્વ કરો તો શું લાગશે કે ઇક્વેશન નંબર 1 અને 2 ઉપરથી તમે આપણે સાબિત કરી શકાય કે એ ઇન્ટુ બી આખાનો ડેશ બરાબર બી ડેશ ઇન્ટુ એ ડેશ। તો તે રીતે તમે આ જે પ્રોબ્લેમ છે સેકન્ડ પણ આ રીતે સોલ્વ તમે કરી શકો, બરાબર છે? તો સેકન્ડ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરીએ। તો તેમાં આપણે એ ઇન્ટુ બી મેળવી લઈએ પહેલા, એ ઇન્ટુ બી એટલે કે અહીંયા 0, 1, 2, બી આપેલો છે 1, 5, 7, મલ્ટિપ્લિકેશનમાં કરીએ તો 0, 0 ઇન્ટુ 5 તો 0, 0 ઇન્ટુ 7 તો 0, અહીંયા 1, 5 અને 7, 2, 2 ઇન્ટુ 5 10, 2 ઇન્ટુ 7 14। હવે એ બી જે છે એનો ડેશ કરીએ તો આપણને મળશે 0, 0, 0, 1, 5, 7, 2, 10 અને 14, સેમ આગળની રીત પ્રમાણે જ છે બી ડેશ ઇન્ટુ એડેસ। તો બી ડેશ આપણે લખીએ 1, 5, 7, એડેસ લખીએ 0, 1, 2, શું મળશે? તો 1 એટલે કે 0, 1 અને 2, 5 ઇન્ટુ 0 તો 0, 5 ઇન્ટુ 1, 5, 5 ઇન્ટુ 2, 10, 7 ઇન્ટુ 0 એટલે 0, 7 ઇન્ટુ 1 તો 7, 7 ઇન્ટુ 2, 14।
तो अभी इक्वेशन नंबर वन और टू ऊपर शू साबित थे कि ए इंटू बी नो होल डेस बराबर बी डेस इंटू ए डेस। नेक्स्ट प्रॉब्लम, अँ ए आपने आपेलू है, ए कोस आल्फा साइन आल्फा पहली रो में है, बीजी रो में माइनस साइन आल्फा कोस आल्फा है, तो आडेस शू थे कि पहली रो ने पहला स्तंभ में लखीए अने बीजी रो आपेली है एने बीजा स्तंभ में लखीए। हवे आपणे एडेस इंटू ए बराबर, तो एडेस लखीए अने ए लखो तमे एनी किंमत मूकी दियो। हवे बंने नो आपणे मल्टीप्लाय करीए तो कई रीते करशुं, पहली रो अने पहला स्तंभ साथे, पछी पहली रो ने बीजा स्तंभ साथे, तो अनुरूप घटकों साथे गुणाकार करो, कोस आल्फा इंटू कोस आल्फा कोस स्क्वेर आल्फा माइनस साइन आल्फा इंटू माइनस साइन आल्फा प्लस साइन स्क्वेर आल्फा कोस आल्फा इंटू साइन आल्फा एट के साइन आल्फा इंटू कोस आल्फा अने माइनस साइन आल्फा इंटू कोस आल्फा एट के माइनस साइन आल्फा इंटू कोस आल्फा थशे। हवे बीजी रो लईए तो साइन आल्फा इंटू कोस आल्फा कोस आल्फा इंटू माइनस साइन आल्फा साइन आल्फा इंटू साइन आल्फा साइन स्क्वेर आल्फा कोस आल्फा इंटू कोस आल्फा कोस स्क्वेर आल्फा, तो कोस स्क्वेर आल्फा प्लस साइन स्क्वेर आल्फा वन जीरो जीरो वन, तो आपने शू मिलू आई टू, तो एल एच एस इज इक्वल टू अपने आर एच एस मेरवी लीधु। नेक्स्ट प्रॉब्लम कि अहीं ए आपेलो छे, आपणे एडेस मेरवीए एटले के पहली हार ने पहला स्तंभ में लखीए એટલે કે સાઇન આલ્ફા કોસ આલ્ફા લખ્યું, બીજી હારને બીજા સ્તંભમાં લખીએ એલએચએસ બરાબર હવે એડેસ ઇન્ટુ એ, એડેસ જે છે તે લખીએ, પછી એ લખી નાખો તમે, એ શું આપેલું છે ઉપર રકમમાં આપેલું છે તે, પછી હવે બંનેનો આપણે ગુણાકાર કરીએ, તો પહેલી રો ને પહેલા સ્તંભ સાથેનો ગુણાકાર ને પહેલી રો ને બીજા સ્તંભ સાથેનો ગુણાકાર એટલે કે શું થશે હવે કે સાઇન આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા તો સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા એટલે પ્લસ કોસ સ્ક્વેર આલ્ફા સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા માઇનસ કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા કોસ આલ્ફા ઇન્ટુ સાઇન આલ્ફા साइन अल्फा माइनस कोस अल्फा कोस अल्फा इंटू कोस अल्फा कोस स्क्वेर अल्फा साइन अल्फा इंटू साइन अल्फा साइन स्क्वेर अल्फा, तो साइन स्क्वेर अल्फा प्लस कोस स्क्वेर अल्फा एट वन जीरो अँ जीरो वन, तो आपने मिलू आई इज इक्वल टू आर एच एस। साबित करो कि श्रेणीक ए आपने आपेलो छे ते सममित श्रेणीक छे, हवे सममित श्रेणीक आपणे साबित करवू होय એટલે કે એડેસ બરાબર એ થવું જોઈએ, તો એ શ્રેણીક જે છે તે સંમિત શ્રેણીક કહેવાય, તો એના માટે આપણે એડેસ મેળવીએ એટલે કે બધી જ જે હાર છે એને અનુરૂપ સ્તંભમાં મૂકી દઈએ, એટલે પહેલી હારને પહેલા સ્તંભમાં મૂકીએ, બીજી હાર માઇનસ વન ટુ વનને બીજા સ્તંભમાં મૂકીએ, ત્રીજી હાર ફાઇવ વન થ્રી છે એને ત્રીજા સ્તંભમાં મૂકીએ, તો આ શું આપણને મળ્યું જો ચેક કરો એ જ આવ્યું છે, એટલે કે શ્રેણીક એડેસ બરાબર એ થાય છે, એટલે સાબિત કરી શકાય કે આ શ્રેણીક છે સંમિત શ્રેણીક છે। સાબિત કરો કે એ જે છે તે વિસંમિત શ્રેણીક છે, એટલે કે આપણે શું સાબિત કરવાનું છે, એડેસ બરાબર માઇનસ એ, તો સૌથી પહેલાં આપણે એડેસ મેળવીએ એટલે કે પહેલી હારને પહેલા સ્તંભમાં લખીએ, બીજી હાર છે એને બીજા સ્તંભમાં લખીએ, ત્રીજી હાર છે એને ત્રીજા સ્તંભમાં લખીએ। હવે આપણે માઇનસ છે એ સામાન્ય કાઢીએ, એટલે કે બધા જ ઘટકોમાંથી આપણે માઇનસ સામાન્ય કાઢી લઈએ, તો અહીંયા માઇનસ વન જીરો વન અહીંયા વન માઇનસ વન અને જીરો સરખાવો, તો એ સાથે સરખાવો તો આ એની કિંમત જ મળી એટલે કે માઇનસ એ થઈ ગયું, માટે એડેસ બરાબર આપણને માઇનસ એ મળ્યું, તો એડેસ બરાબર માઇનસ એ ક્યારે થાય, કે આ શ્રેણી કેવો હોવો જોઈએ કે વિસંમિત શ્રેણીક હોય ત્યારે, એટલે કે આ વિસંમિત શ્રેણીક આપણે સાબિત કરી નાખી। હવે પ્રોબ્લેમ નંબર 8 છે એમાં એક્ઝામ્પલ નંબર પહેલો લઈએ,
ए प्लस एडेस, तो पहला तो आप एडेस की किंमत मेरवी लीए के पहली हार ने पहला स्तंभ में लखो और बीजी हार है बीजा स्तंभ में लखीए। तो ए प्लस एडेस मेरवीए पहला, तो एनी किंमत लखो पछी एडेस की किंमत मूको, बने सरवारो करी नाखीए, अनुरूप घटकों ने उमेरता 1 प्लस 1 2, 5 प्लस 6 11, 6 प्लस 5 11 और 7 प्लस 7 14। હવે એ પ્લસ એડેસ જે છે એ સંમિત શ્રેણીક હોય તો એનો આપણે ડેસ મેળવવો પડશે, એ પ્લસ એડેસ આખાનો ડેસ, એટલે કે આના જે બધા જ ઘટકો જે છે એટલે કે બધીની હાર જે છે પહેલી બીજી હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની છે, એટલે કે પહેલી હારને પહેલા સ્તંભમાં લખીએ, બીજી હારને બીજા સ્તંભમાં આપણે લખીએ। તો તમે જુઓ, ચેક કરો કે આ જે જવાબ જે છે એ શું છે, કે એ પ્લસ એડેસ જ મળ્યો। તો અહીંયા એ પ્લસ એડેસ નો ડેસ બરાબર એ પ્લસ એડેસ મળે છે, એનો મતલબ કે આ કયો શ્રેણીક છે, સંમિત શ્રેણીક છે। હવે આપણે શું કરીએ, એક્ઝામ્પલ નંબર ટુ લઈએ, એટલે કે એ માઇનસ એડેસ, તો એની કિંમત લખીએ। હવે ઉપર જે એડેસ મેળવેલો છે તેની કિંમત લખીએ। હવે આપણે બંનેની બાદ બાકી કરો તો શું મળશે, 1 માઇનસ 1 0, 5 માઇનસ 6 માઇનસ 1, 6 માઇનસ 5 1, 7 માઇનસ 7 0। હવે a માઇનસ a ડેસ નો ડેસ કરો, એટલે કે પહેલી હારને પહેલા સ્તંભમાં આ રીતે લખો, બીજી હારને બીજા સ્તંભમાં લખો। હવે જોઈએ, માઇનસ સામાન્ય કાઢી લો બધા જ ઘટકોમાંથી, એટલે કે 0 માઇનસ 1 1 અને 0, તો આ તો કિંમત કઈ મળી આપણને, a માઇનસ a ડેસ મળી, એટલે કે a માઇનસ a ડેસ આખાનો ડેસ બરાબર માઇનસ કાઉન્સમાં એ માઇનસ એડેસ થાય, તો કહી શકાય કે આ જે શ્રેણીક છે વિસંમિત શ્રેણીક છે। ઓકે દોસ્તો, તો નેક્સ્ટ લેક્ચરમાં લેક્ચર નંબર 15માં બાકીના દાખલા સાથે ફરીથી આપણે મુલાકાત લઈશું। ધન્યવાદ।